में कांग्रेस आपातकाल 25 जून 1975 में लगाड़ी थी। आ आपातकाल कांग्रेस सरकारे पोतानी अक्षमताओ जेवी के देश में बेरोजगारी दर वधी चूक्यो हतो, अर्थतंत्र पूरी रीते तूटी चूक्यो हतो, भ्रष्टाचार एनी चरमसीमा पर हतो। त्यां सुधी पोजिशन थई गई थी कि सरकार पोताना कर्मचारियों ने पगार पण आपी शकती न हती। आ परिस्थिति में देशना गुजरात छे, बिहार छे, महाराष्ट्र छे जेवा राज्यों में विद्यार्थियों द्वारा आंदोलन थवा आव्या, गुजरात में राष्ट्रपति शासन भी लगावामां आव्युं हतुं। जयप्रकाश नारायण नेतृत्व में तत्कालीन प्रधानमंत्री इंदिरा गांधी ने राजीनामु मांगवामां आव्युं अने एना माटे राष्ट्रव्यापी आंदोलन की जाहरात करवामां आवी हती। एनाथी गभराईने ते वक्त प्रधानमंत्री इंदिरा गांधीए आपातकाल जाहिर कर्यो हतो। आपातकाल जाहिर कर्या पछी एमणे देशना जे चौथो स्तंभ कहेवाय छे मीडिया, एवो सबसे पहलो प्रहार एमणे मीडिया पर कर्यो। आपातकाल जाहिर करवानी दिवसे रातना ज एमणे जे प्रमुख मीडिया हती, जे राष्ट्र विषय मीडियाओ लगती थी, एवी दरेक मीडिया अने प्रिंट मीडियाओना कनेक्शन कापी नाख्या हता अने लगभग 6 महीना सुधी आ प्रिंट मीडियाने बंद कर देवामां आव्युं। आ आपातकाल 21 महीना चाल्यो हतो, परंतु जे लोकोए संविधान ने साचवा माटे लोकतंत्रने लड़ाई लड़ी हती एवा घणा महापुरुषों जेवा के प्रधानमंत्री मोरारजी देसाई, अटल बिहारी वाजपेयी जी, लालकृष्ण अडवाणी जी, मधु दंडवटे, नानाजी देशमुख, आवा घणा लोकोने जेलनी पाछळ मूकी देवामां आव्या। ए तो ठीक छे, परंतु जे राष्ट्रीय प्रिंट मीडिया हतुं, मातृभूमि छे, युग धर्म छे, विवेक छे, विक्रम छे, एवा घणा प्रिंट मीडियाना संपादकों ने भी जेलमां मूकी देवामां आव्या। लगभग 21 महीना आपातकालीन परिस्थिति चाली हती अने आपातकालीन परिस्थिति दरमियान 253 जेटला संपादकों जो प्रमुख समाचार पत्र चलावता था एमने जेलमां मूकवामां आव्या हता। मीसानो खोटो दुरुपयोग करवामां आव्यो हतो अने मीसाना कायदा हेठळ 30,000 करता वधु लोकोने जेलमां मूकवामां आव्या हता। जे सत्याग्रहीओ हता एवा 1,30,000 सत्याग्रहीओने जेलमां पुरवामां आव्या हता। आम कांग्रेसनी सरकारे પોતાની અક્ષમતા છુપાવવા માટે આ સત્યાગ્રહ આ આપાતકાળ લગાવ્યો હતો અને જે લોકો લોકતંત્રની લડાઈ લડતા હતા એ દરેક સત્યાગ્રહીઓને સંવિધાનની સેવા કરનાર, સંવિધાનને સુરક્ષિત કરનાર એવા દરેક લોકોને જેલમાં પુરવામાં આવ્યા હતા અને જે ચોથું સ્તંભ છે એવા મીડિયાને બી નિરસ્ત કરી દેવામાં આવ્યું હતું। એટલે આજે અમે આ આપાતકાળને ભારતીય જનતા પાર્ટી કાળા દિવસ તરીકે લોકોની સમક્ષ જાહેર કરે છે અને જે લોકોએ આ મીસામાં અને લોકતંત્રને બચાવવા માટે ને આપના પ્રિન્ટ મીડિયા લડાઈ લડતી હતી એ બધા લોકતંત્રને બચાવનાર લોકોને અમે નમન કરીએ છીએ, એ લોકોને અમે સાધુવાદ આપીએ છીએ ને આ દેશ વતી અમે લોકોનો ધન્યવાદ કરીએ છીએ કે એ લોકો આ સંવિધાન સાચવવા માટે પોતાની જાનની બાજી લગાવી છે। એ બેઠક ખાલી પડી છે, આગામી સમયમાં પેટા ચૂંટણી આવી શકે, પાર્ટી કેટલી તૈયાર છે અને શું કાર્યવાહી થઈ રહી છે? પાર્ટી સંપૂર્ણ રીતે તૈયાર છે। હાલમાં જ આ પ્રદેશમાં જિલ્લા પંચાયત નગરપાલિકાના 5 ચુનાવ કરવામાં આવ્યા હતા। આ 5 ચુનાવોમાંથી 4 ચુનાવ અમે સંપૂર્ણ બહુમતથી જીત્યા છે। 5માંથી 4 જગ્યા પર અમારા પ્રમુખ અને ઉપપ્રમુખ દરેક જનહિતના કાર્યો કરી રહ્યા છે। પ્રધાનમંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલી લગભગ બધી જ યોજનાઓ ધરાતલ પર કામ કરે અને આદિવાસીઓને એ લોકોના હક મળે એવા દરેક કાર્યો કરવામાં આવી રહ્યા છે। શાસન પ્રશાસન દ્વારા પણ વિકાસના દરેક કામ, જે મહિલા સશક્તિકરણ હોય કે યુવાઓને પ્રેરિત કરવાનું હોય એવા દરેક કામો આજે સરકારી કોલેજો ખુલી ચૂકી છે, જ્યારે સામેવાળા પક્ષે પ્રાઇવેટ કોલેજો ખુલી હતી। યુવાઓ માટે ઇન્ટરનેશનલ કક્ષાનું સ્ટેડિયમ આવનારા 2 મહિનામાં ખુલ્લું મૂકવામાં જઈ રહ્યું છે। એવા ઘણા કાર્યો, આદિવાસીઓના જીવનસ્તર સુધારવા માટેના કાર્યો ચાલી રહ્યા છે। ગીર ગાયની યોજના હેઠળ અમે 550 કરતાં વધારે ગીર ગાયો આપીને આત્મનિર્ભર ભારત તરફ આગળ વધી રહ્યા છે। આમ વિકાસ અને સ્વરોજગારના દરેક કાર્યો આ પ્રદેશમાં પૂરા જોશથી ચાલી રહ્યા છે અને લોકોનો જુવાડ બી જે રીતે અમારી ત્યાં વધી રહ્યો છે, આજે આદિવાસી યુવાઓ અમારા તરફ આકર્ષાઈ રહ્યા છે। શહેર અને ગામના શિક્ષિત લોકો તથા ચૂંટાયેલા બીજા અન્ય રાજ્યના લોકો પણ અમારા તરફ જોડાઈ રહ્યા છે અને આવનાર દિવસોમાં ભારતીય જનતા પાર્ટી અહીં લોકસભાની પૂર્ણ બહુમતી જીતશે એવી અમને આશા છે। અપક્ષ પાસે અત્યારે સીટ હતી તો પાર્ટી આ વખતે શું રણનીતિ છે કે ફરી પાછું પાર્ટીનું શાસન નહીં આવે? પાર્ટી અહીંયા સુરક્ષા અને વિકાસના મુદ્દાને લઈને લડશે અને સૌનો સાથ અને સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ આ 3 મુદ્દા પર લડશે। પ્રશાસક છે લક્ષદ્વીપનો પણ હવાલો સંભાળી રહ્યા છે, કેટલાક મુદ્દાઓને લઈને ત્યાં આગળ વિરોધ થઈ ગયો છે,
ભારતીય જનતા પાર્ટી છે અહીંયાની પ્રદેશની શું માને છે, ત્યાં આગળ જેમ ભારત ભાજપના પણ કેટલાક આગેવાનોએ વિરોધ વ્યક્ત કર્યો છે, શું લાગે છે કે ખાલી પોલિટિકલ એજન્ડા જ છે કોઈ અને ખાલી જે ડિરેલ કરવાનું છે એ વિકાસના કામો ડિરેલ કરવાના મુદ્દાઓ ઇસ્યુ થઈ રહ્યા છે? ઉભા ભારતીય જનતા પાર્ટીનું શાસન અને પ્રશાસન એ અમારી રાષ્ટ્રીય કાર્યકારિણીમાં જે સંકલ્પો જાહેર કરવામાં આવે છે એ સંકલ્પના આધારે કાર્ય કરે છે અને જે કદમ લક્ષદ્વીપમાં ઉઠાવવામાં આવ્યા છે એ સરાહનીય કદમ છે અને ઐતિહાસિક કદમ છે. આજે લક્ષદ્વીપમાં વર્ષોથી આવા કદમો ઉઠાવવામાં આવ્યા ન હતા, આજે જે કદમ ઉઠાવ્યા છે ત્યાંથી તમને રોજગારી મળે એવા દરેક પ્રયત્નો થયા છે. તમે જોયું હશે તો વર્ષે ત્યાં 25,000 ટન જેટલી ફિશનું ઉત્પાદન, જેટલી ફિશોનું કેચિંગ થાય છે. ત્યાં આગળ દુનિયાભરના કાળા કારોબાર ચાલતો હતા, 5,000 કરોડના ડ્રગ્સનું હેરાફેરી થતું. એટલે આમ જોવા જાય તો જે ખોટા કાર્યો છે એ ખોટા કાર્યો બંધ કરવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા છે અને ત્યાં વિકાસનો સંપૂર્ણપણે અમલ થાય, લોકોને સ્વરોજગારી મળે. અને આપને ખબર હશે કે લક્ષદ્વીપથી ફક્ત 15 મિનિટના અંતરે, હવાઈ અંતરે માલદીવ આવે છે. આજે માલદીવ એટલું લોકપ્રિય છે, એટલી જ લોકપ્રિયતા લક્ષદ્વીપને બી મળે અને લક્ષદ્વીપ પણ એક આંતરરાષ્ટ્રીય સ્થળે ટુરિસ્ટ સ્થળ બને એવા પ્રયાસો ભારતીય જનતા પાર્ટી તરફથી થઈ રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી ત્યાંના લોકોને બી વિશ્વાસમાં અને વિકાસમાં લઈને ચાલશે. અને અહીં તમને હું એક મુખ્ય વાત કહેવા માગું છું કે લક્ષદ્વીપના સ્થાનિક લોકોનો એવો કોઈ ખાસ વિરોધ નથી. આ વિરોધ ફક્ત અને ફક્ત કેરળ અને એવા પ્રદેશો કરી રહ્યા છે કે જેમની આર્થિકતા લક્ષદ્વીપના લીધે નબળી પડી રહી છે, એ લોકો જ ફક્ત વિરોધ કર્યા છે. બાકી ત્યાંના સ્થાનિક લોકો સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરે છે. એ હાલે નક્કી નથી, જેવું ચુનાવ આવશે એમાં પાર્લામેન્ટરી બોર્ડ હોય છે, પાર્લામેન્ટરી બોર્ડમાં ઘણા સભ્યો હોય છે, એમાં જે જે ક્રાઇટેરિયા હોય છે દરેક ક્રાઇટેરિયા ઉપર ધ્યાન આપવામાં આવશે અને પાર્લામેન્ટરી બોર્ડનો પોતાનો સ્વતંત્ર નિર્ણય હોય છે. અત્યારથી તૈયારી ચાલુ કરેલી છે પાર્ટીએ? પાર્ટીએ પોતાની તૈયારી ચાલુ કરી નાખેલી છે, પરંતુ ઘણી રાજકીય નિર્ણય જાહેર કરાતા નથી, સમય સમય પર જાહેર કરવામાં આવશે.